ભાડા વધારાના મામલે અલંગ ટ્રાન્સપોર્ટ એસોસિએશનની ચાલી રહેલ હડતાલને પગલે ભાવનગર ટ્રાન્સપોર્ટ એસોસિએશનની શુક્રવારે સવારે નારી ચોકડી ખાતે મીટિંગ યોજાઈ હતી। પેટ્રોલ ડીઝલ ઉપરાંત ટોલ ટેક્સના ભાવોમાં અસહ્ય ભાવ વધારો થતા ભાડા વધારાની માંગ સાથે ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા હડતાલ યોજાઈ રહી છે। ભાવનગર ટ્રાન્સપોર્ટ એસોસિએશનની શુક્રવારે સવારે નારી ચોકડી ખાતે મીટિંગ મળી હતી, જેમાં ટ્રકમાં માલ ભરવા અને ઉતારવાનો ચાર્જ અલગથી લેવા સર્વાનુમતે નિર્ણય કરાયો હતો। હવે અમે લોકોએ ટ્રક ટ્રાન્સપોર્ટ ઓનરો બધા સાથે મળીને એવું નક્કી કર્યું છે કે અમારે આ બહારના ભાડામાં 20-30% વધારો કરવાનો છે, અને જે અમાલી જે લેવામાં આવે છે એ બંધ કરાવવાની છે। જે કાંટાના છે, પ્રથા છે કે જે ચાપાણીની છે, એ બધી પ્રથા બંધ કરવી છે, અને આવું અમે એસોસિએશને 1 તારીખથી નક્કી કર્યું છે કે આ અમલમાં લેવાનું છે। એટલે જો કોઈ બી આમાં પકડાશે તો એની વિરુદ્ધમાં અમે કાયદેસર 2000 રૂપિયા દંડ લઈશું અને ગાડીની હવા પણ કાઢી નાખશું, એવું અમે નક્કી કર્યું છે। એક કલેક્ટરને આવેદનપત્ર આપવાના છીએ અને કાયદેસર પોલીસ કાર્યવાહી સાથે અમે કરશું, પોલીસ સ્ટેશને પણ રિપોર્ટ આપી દઈશું, અને આ રીતે અમે બધાએ નક્કી કર્યું છે। કારણ કે આમાં કોઈ હિસાબે પરવડતું નથી અમને, ડીઝલનો એટલો ભાવ છે, ટોલ ટેક્સ એટલા વધી ગયા છે, ટાયરનો એટલો બોજ છે, કોઈ રીતે પોસાતું નથી અમને। પોલીસ એન્ટ્રી પણ એટલી છે, આરટીઓની એટલી મગજમારી છે, અને એમાં કોઈ રીતે પોસાય એમ નથી। એટલા માટે અમે આ નક્કી કર્યું છે કે અમારે આ વધારો કરવો છે, 1 તારીખથી આ વસ્તુ અમલમાં લેવાના છે, અને અમે બધા ઓનરો પણ પહેલાં જ મળીને નક્કી કર્યું છે, ટ્રાન્સપોર્ટર સાથે જ છે પણ ઓનરોએ નક્કી કર્યું છે કે આ રીતનું અમારે કરવાનું છે। હવે 1 તારીખથી અમે અમલમાં લેશું, આમાં જે કાંઈ અમને બીજું કાંઈ વધારે આગળ જણાશે કે આ કરવું છે તે અમે કરવા બધા નક્કી કરશું ભેગા થઈને। આ રીતે અમારી માંગણી છે બધાએ।